સૌ મિત્રોને નમસ્કાર. આજે 28 જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ. એક વૃક્ષ વર્ષમાં 30 લાખનો ઓક્સિજન આપે છે. આજે વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે, તેમની સાથે સાથે આજે વર્લ્ડ હેપિટાઇટિસ ડે પણ છે. અને આજનો દિન મહિમા છે કેકા શાસ્ત્રીનો જન્મદિવસ, એટલે 28 જુલાઈ. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2022 કુદરતી સંસાધનોના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને પ્રકૃતિના સંરક્ષણના મહત્વને સમજાવવા માટે 28 જુલાઈને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પૃથ્વીના પ્રાકૃતિક વાતાવરણથી લુપ્ત થવાની ધાર પર રહેલા વૃક્ષો અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28 જુલાઈએ ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાન, પ્રોજેક્ટ ટાઈગર વગેરે જેવા પ્રકૃતિને બચાવવા ભારતે લીધેલી અનેક પહેલ છે. દિવસ એ પણ માન્યતા આપે છે કે તંદુરસ્ત વાતાવરણ એ સ્થિર અને ઉત્પાદક સમાજ માટેનો પાયો છે. આ દિવસ પણ વર્તમાન અને ભાવિ પેઢીની સુખાકારીની ખાતરી આપે છે. પ્રકૃતિનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે અથવા આપણે આપણા પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરી શકીએ? મહાત્મા ગાંધીજીએ વ્યાખ્યા કરી છે, પૃથ્વી દરેક માણસની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતી છે, પરંતુ દરેક માણસના લોભને નહીં. હાલની અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે સ્વચ્છ વાતાવરણ બનાવવું જરૂરી છે. પ્રકૃતિને જંગલમાં કાપવા, ગેરકાયદેસર વન્ય પ્રાણી વેપાર, પ્રદૂષણ, પ્લાસ્ટિક, રસાયણો વગેરેનો ઉપયોગ કરવા જેવા અનેક જોખમો છે. પૃથ્વીએ પાણી, હવા, જમીન, ખનિજ, ઝાડ, પ્રાણીઓ, ખાદ્ય વગેરે જેવા જીવન જીવવા માટેની પાયાની આવશ્યકતાઓ પૂરી પાડી છે. તેથી આપણે જોઈએ, પ્રકૃતિને સ્વચ્છ અને સ્વસ્થ રાખો. ઔદ્યોગિક વિકાસ અને અન્ય ઘણા પરિબળો પણ પ્રકૃતિના ઘટાડા માટે જવાબદાર છે. આપણે જે પણ કરીએ છીએ તે વાતાવરણને અસર કરે છે, કારણ કે વિશ્વ એક છે અને કોઈક રીતે એકસાથે જોડાયેલું છે. વિશ્વ પ્રકૃતિ દિવસનો ઇતિહાસ જોઈએ તો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો ઇતિહાસ અને મૂળ અરાજકતા છે, પરંતુ 28 જુલાઈએ તેને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એક સાથે આવે છે અને પ્રકૃતિને ટેકો આપે છે. તેનું શોષણ ન કરો. પ્રકૃતિ સંરક્ષણ એ પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ અને જતનનું સંચાલન અને ઉપયોગો છે. આપણે જાણીએ છીએ કે કુદરતી અસંતુલનને લીધે આપણે ગ્લોબલ વોર્મિંગ, વિવિધ રોગો, કુદરતી આફતો, તાપમાનમાં વધારો વગેરે જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. તેથી આવનારી પેઢી માટે તેને જાળવવું જરૂરી છે. તેથી સંસાધનો બચાવવા, તેનું રિસાયકલ કરવું, તેને જાળવવા અને તેના નુકસાનના પરિણામો સમજવા અને વિશ્વભરના લોકોમાં જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. સંરક્ષણનો અર્થ માનવીના કાયમી લાભ માટે પૃથ્વી અને તેના સંસાધનોનો સમજદાર ઉપયોગ છે. ગિફર્ટ પિંચોટ. પર્યાવરણને બચાવવા માટેની પદ્ધતિઓ. ફક્ત સરકાર અને મોટી કંપનીઓ પર્યાવરણનું જતન કરે તે ફરજિયાત નથી. દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે અને તેનું પ્રકૃતિ સંરક્ષણ કરી શકે છે, જે એક સુંદર ઉપહાર છે. કેટલીક રીતો એવી છે કે જેના દ્વારા આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ. રિસાયકલિંગ. શક્ય તેટલું ફરીથી વાપરી શકાય તેવું અને બાયોડિગ્રેડેબલ ઉત્પાદનો ખરીદવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો બધું રિસાયકલ કરો. નંબર 2, પાણીનો વપરાશ ઓછો કરવો જરૂરી છે. નંબર 3, વીજળીનો ઉપયોગ ઘટાડવો. જ્યારે તમારું કાર્ય ઇલેક્ટ્રિક ઉપકરણ દ્વારા કરવામાં આવે છે તો પછી તેને બંધ કરો. આ રીતે ઉર્જા અને પૈસાની બચત થશે. નંબર 4, વૃક્ષો વાવો અને ગ્રહ પર લીલોતરી બનાવો. નંબર 5, શાકભાજી ઉગાડો. બજારમાં શાકભાજી ઉપલબ્ધ છે, તે રસાયણો અને જંતુનાશકોથી ઉગાડવામાં આવે છે, તેથી શાકભાજી રોપવાનું અને કાર્બનિક ખોરાક લેવાનું વધુ સારું છે. પર્યાવરણ અમને તેના માટે, તેના સંરક્ષણ માટે નહીં પણ અમારી આવનારી પેઢીઓ માટે કહે છે મોહિત અગાડી. નંબર 6, કચરા પેટીથી બચવા માટે ખાતર બનાવવું વધુ સારું છે. નંબર 7,
આપણે જાણીએ છીએ કે બેટરી પર્યાવરણ માટે જોખમી છે, તેથી રિચાર્જ બેટરીનો ઉપયોગ કરવો વધુ સારું છે. નંબર 8, ધૂમ્રપાન ન કરો. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેટલીક વાર એવું જોવા મળે છે કે ધૂમ્રપાન કર્યા પછી લોકો સિસ્ટરેટ ડસ્ટબિનમાં નહીં પરંતુ સીધા જ જમીન પર ફેંકી દે છે, જે ફક્ત શુદ્ધ કચરા પેટી છે. નંબર 9, પ્રકૃતિ પર્યાવરણ અને ઉર્જાના સંરક્ષણના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરો. પર્યાવરણના સંરક્ષણ વિશે પણ 3 આવશ્યક શબ્દો છે, જે ઘટાડો, રિસાયકલ અને ફરીથી ઉપયોગ. પ્રકૃતિનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. વૈજ્ઞાનિકોએ પણ અમને નજીકના ભવિષ્યમાં સામૂહિક લુપ્તતા વિશે ચેતવણી આપી છે. પ્રકૃતિ વિશેના ઘણા દસ્તાવેજો દર્શાવે છે કે સંસાધનોનો બગાડ થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ, તાપમાનને કારણે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તોફાન અને સમુદ્રનું સ્તર પણ વધી રહ્યું છે. તાજા પાણીના ગ્લેશિયરો પીગળી રહ્યા છે, જે જીવનને જોખમમાં મૂકે છે. અમે કુદરતી સંસાધનો સાથે એકબીજા સાથે જોડાયેલા છીએ. કુદરતી વિશ્વમાં બિનસલાહભર્યા વ્યવહારના વધતા જતા ખતરોનો સામનો કરવો પડી રહ્યો છે અને પડકાર એ છે કે ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિની જાળવણી અને સંરક્ષણ કેવી રીતે કરવું. ચાલો આપણે ભેગા થઈને પ્રકૃતિના સંરક્ષણમાં સ્થાનિક, રાષ્ટ્રીય અથવા વૈશ્વિક સ્તરે ફાળો આપવા પ્રયાસ કરીએ. તે ફક્ત આપણી વર્તમાન પેઢીને જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને પણ લાભ કરશે. સંરક્ષણ એક એવું કારણ છે જેનો કોઈ અંત નથી, કોઈ અર્થ નથી, કે જેના પર આપણે કહીશું કે અમારું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. રસેલ કાર્સન. સંરક્ષણ એ માત્ર નૈતિકતાનો પ્રશ્ન નથી પણ આપણા પોતાના અસ્તિત્વનો પ્રશ્ન છે. દલાઈ લામા. હવે જોઈએ મિત્રો, 28 જુલાઈ એટલે વર્લ્ડ હેપેટાઇટિસ ડે 2022. આજે 28 જુલાઈને વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના આંકડાકીય માહિતી અનુસાર વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હેપેટાઇટિસના શિકાર બન્યા છે અને તેની સાથી જ જીવન જીવવા માટે મજબૂર છે. હેપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના લીવરને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી મોટું અંગ છે. લીવર શરીરની અલગ અલગ ક્રિયાઓમાં મદદ કરે છે, જેમ કે જમવાનું પચાવવામાં, એનર્જી જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર નીકાળીને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. હેપેટાઇટિસની સમસ્યા થવા પર લીવરમાં ઇન્ફેલેમેનેશન એટલે કે સોજો આવવો અને બળતરા થવાની સમસ્યા વધી જાય છે, જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને ત્યાં સુધી કે લીવર કેન્સરનું પણ જોખમ બની શકે છે. નંબર 1, હેપેટાઇટિસ બીમારીના સામાન્ય રીતે 5 પ્રકાર છે જે વ્યક્તિને સૌથી વધારે અસર કરે છે. હેપેટાઇટિસ A, B, C, D અને E. હેપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે, જેમાં આ વાયરસ હોય છે, જ્યારે હેપેટાઇટિસ B, C અને D સંક્રમિત વ્યક્તિના શરીરના તરલ પદાર્થો એટલે કે બોડી ફ્લડ્સના સીધા સંપર્કમાં આવવાથી થાય છે, જેમ કે લોહી, લાળ વગેરે. અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ માત્ર હેપેટાઇટિસ A અને B ની રસી તૈયાર કરી છે. હેપેટાઇટિસના 5 પ્રકારમાંથી હેપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે. હેપેટાઇટિસ બીમારીના 2 પ્રકાર એવા પણ છે કે જે સંક્રામક નથી, એટલે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. આલ્કોહોલિક હેપેટાઇટિસ, આ પ્રકારનું હેપેટાઇટિસ તે લોકોમાં જોવા મળે છે જે કેટલાય વર્ષો સુધી સતત ખૂબ જ વધારે પ્રમાણમાં દારૂ અથવા આલ્કોહોલનું સેવન કરે છે. આ લોકોમાં બીમારીના કોઈ લક્ષણ જોવા મળતા નથી અને તેમનામાં અચાનકથી જ જોન્ડિસ અને લીવર ખરાબ થવાની સ્થિતિ જોવા મળે છે. તે લોકોમાં લીવરનું કેન્સર થવાનું જોખમ વધારે છે. ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ, આ પ્રકારના હેપેટાઇટિસમાં શરીરની ઇમ્યુન કોશિકાઓ લીવર પર હુમલો કરવાનું શરૂ કરે છે કે જેનાથી તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિ દુર્લભ છે પરંતુ ખૂબ જ જોખમી પણ છે. એવા કેટલાય લોકો છે જેમને
હેપેટાઇટિસ થવાનું જોખમ વધારે હોય છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ જેવા કે ડૉક્ટર્સ, નર્સ અને લેબ પ્રોફેશનલ્સ, એવા લોકો જે હેપેટાઇટિસ અસરકારક વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે, જે લોકોની ઇમ્યુન સિસ્ટમ વીક હોય છે, એવા લોકો કે જે કોઈ પ્રકારની દવા અથવા ડ્રગ્સને ઇન્ફેક્શન મારફતે લે છે, જે લોકોને નિયમિતપણે લોહી જળાવવાની જરૂર હોય છે, તેવા લોકો જે નિયમિત રક્તદાન કરતા હોય છે, જે લોકોને એચઆઈવીનું ઇન્ફેક્શન હોય, એવા બાળકો કે જેમની માતા હેપેટાઇટિસથી સંક્રમિત હોય, એવા લોકો જેમને ટેટુ બનાવડાવ્યું અથવા પિયર્સિંગ કરાવ્યું હોય. નંબર 4, હેપેટાઇટિસના સામાન્ય લક્ષણ. સામાન્ય રીતે હેપેટાઇટિસથી પીડિત દર્દીમાં કોઈ પ્રકારના કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી અને ત્યાં સુધી તેઓ પોતાના ડાયગ્નોસિસ પર કરાવવા જતા નથી, જ્યાં સુધી તેમનું લીવર સમગ્ર રીતે કામ કરવાનું બંધ ન કરી દે ત્યાં સુધી. જોકે કેટલાક લોકોમાં આ લક્ષણો જોવા મળે છે. સાંધામાં દુખાવો, ખૂબ જ તાવ આવવો, બીમારીનો અનુભવ થવો, થાક, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, પીળા રંગનો પેશાબ, ત્વચામાં ખજવાળ, ત્વચા અને આંખમાં પીળાશ આવવી, ઉબકા આવવા, ઉલટી થવી, ડાયરિયા. બીમારી જો ત્યારબાદના સ્ટેજમાં પહોંચી જાય તો દર્દીમાં કેટલાય અન્ય ગંભીર લક્ષણ પણ જોવા મળી શકે છે. નંબર 5, હેપેટાઇટિસ થતા રોકી શકાય છે. આમ તો અત્યાર સુધી માત્ર હેપેટાઇટિસ એ અને બી માટે જ ટીકાકરણ ઉપલબ્ધ છે. તેમ છતાં તમે સાવચેતી રાખીને હેપેટાઇટિસના બાકી પ્રકારોથી પણ બચી શકો છો. કાચું ભોજન ન ખાશો, ફિલ્ટર કર્યા વગરનું દૂષિત પાણી ન પીશો, પોતાનું ટૂથબ્રશ, રેઝર અને હાઇજીન સાથે સંકળાયેલા બીજા ઉત્પાદનોને કોઈની પણ સાથે શેર ન કરશો, નિયમિત ડૉક્ટર પાસે તપાસ કરાવતા રહો અને તેમની સલાહ અનુસાર સ્વાસ્થ્યની કાળજી રાખો. મિત્રો, હવે આપણે જોઈએ કે કાશાસ્ત્રીનો આજે જન્મદિવસ છે, એમના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. પ્રાઉડ ટુ બી ગુજરાતી એન્ડ પ્રાઉડ ટુ બી પોરબંદર. કેશવરામ કાશીરામ શાસ્ત્રી અથવા ટૂંકાક્ષરોમાં કેકા શાસ્ત્રી તરીકે આપણે ઓળખીએ છીએ, જેઓ બહુશ્રુત વિદ્વાન હતા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે 28 જુલાઈ 1905 રોજ થયેલો. તેમનું મૂળ વતન પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું પસવારી ગામ હતું. તેઓ વ્યાકરણના પ્રખર જ્ઞાતા હતા. મહામહિમોપાધ્યાય, મહર્ષિ અને વિદ્યાવાચસ્પતિ જેવા ઉપનામથી ઓળખાતા. તેઓ પાંડિત્યની પરાકાષ્ઠાએ પહોંચેલા. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ડોક્ટરેટ પીએચડી માટેના માન્ય ગાઈડ પણ હતા. તેઓ મહામહિમોપાધ્યાય અને શુદ્ધાદૈતાલંકારની પદવીથી સન્માનિત થયેલા. તેમણે 240 જેટલા પુસ્તકો, 1500 લેખ લખ્યા છે અને સાથોસાથ 19 વિદ્યાર્થીઓને પીએચડી માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદના નિયામક હોવાની સાથે સાથે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક સભ્ય પણ હતા. ઈસવીસન 1985 તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમવામાં આવ્યા. આ ઉપરાંત પુરાતત્વવિદ પણ હતા. કચ્છમાં લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આવેલી ખાપરા કોડિયાની બે ગુફાની શોધ ઈસવીસન 1967 કરેલી છે. તેઓ 9 સપ્ટેમ્બર 2006 રોજ 101 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. હવે જોઈએ કેકા શાસ્ત્રીએ પોતાનું જે સર્જન કરેલું છે તેના વિશે માહિતી મેળવીએ. ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ, અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષા લેખન, ગુજરાતી વાઘ વિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ વાઘ વિભવ કોષ, તો ગુજરાતી ભાષાનો લઘુ કોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, બૃહદ ગુજરાતી કોષ ખંડ.
ઇતિહાસ ગુજરાતી ભાષાનો વિકાસ અને આર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ અસાંજો કચ્છ અતીતને આરે સંપાદન તેમનું ગોપાલ દાસ કૃત વલ્લભાખ્યાન મહાભારત પદ બંધ રત્નેશ્વર કૃત ભાગવત સ્કંદ એક અને બે ભીમકૃત પ્રબોધ પ્રકાશ દયારામ કૃત ભક્તિ પોષણ હાર્સમેનના પદ અને હારમાળા શ્રી મહાપ્રભુ સ્તુતિ મુક્તાવલી શ્રી કૃષ્ણ સ્તવનાવલી બ્રહ્મવાદ પ્રવેશિકા નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્રપદી અસાહિત્યકૃત હંસાઈ ઉલી દલપત કાવ્ય પ્રેમાનંદ કૃત મામેર તેમના નાટકો જોઈએ અજય ગૌરીશંકર અને બીજી એકાંકીઓ ખંડદાન લોહી અને ચરિત્ર આપણા કવિઓ આપણા સારસ્વતો સાંપ્રદાયિક વૈષ્ણવ બાલ પાઠાવલી પુષ્ટિ માર્ગીય કીર્તન પ્રકાર નારદ અને સાંડિલ્યના ભક્તિ સૂત્રો ભગવદ્ ગીતા તાત્વિક અભ્યાસ વેદ ચિંતામણી સંસ્કૃતમાં જોઈએ તો સૌંદર્ય પદ્મ નવરત્ન સ્તોત્રમ અમરકોશ વનૌષધિ કોશ સિદ્ધાંત રહસ્યમ અનુવાદ જોઈએ પ્રેમની પ્રસાદી સંક્ષિપ્ત ભરત નાટ્યશાસ્ત્ર મુદ્રા રાક્ષસ કાલિદાસના નાટકો ષોડશ ગ્રંથ ભાસ નાટક ચક્ર અંગ્રેજીમાં તેમનું પ્રદાન છે સ્ટ્રક્ચરલ બિલ્ડ અપ ઓફ એ થિસિસ તેમને વિવિધ સન્માનો મળેલા છે ઈસવીસન 1952માં રણજીત રામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1966માં વિદ્યા વાચસ્પતિની પદવી અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણના હસ્તે આપવામાં આવેલ ઈસવીસન 1966માં મહામહિમોપાધ્યાય ભારતીય પરિષદ પ્રયાગ તરફથી અને ઈસવીસન 1976માં પદ્મશ્રી ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવેલો છે તો મિત્રો આપણે આજના દિવસે 28 જુલાઈના ત્રણ મહત્વના દિવસો વિશે ટૂંકમાં માહિતી મેળવી જેમાં ખાસ આપણે ગૌરવ લેવા જેવી વાત કરીએ તો આપણા પોરબંદર જિલ્લાના કેકા શાસ્ત્રીનું જે શિક્ષણમાં પ્રદાન છે તે અદ્ભુત છે આપણે વાત કરીએ આપણાની તો આપણે માત્ર છબછબિયા કરતા હોય તેવું લાગે છે અને મારા માટે કહું તો માત્ર પાણીમાં પગ મૂક્યો હોય તેવું અહેસાસ થાય છે તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર